ઓછી મહેનતમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતી ગુજરાતી ખાંડવી. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. સૌથી પહેલાં પરફેક્ટ માપ સાથે ખાંડવીનું બેટર બનાવવા માટે મેં આ મિક્સર જાર લીધેલું છે. હવે તેમાં 3-4 તીખા લીલા મરચાં, અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો, સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. સાથે મેં 1 વાટકી જેટલું સેજ ખાટું દહીં લીધેલું છે. તો જેને એકદમ સહેલું માપ, જે વાટકીથી મેં ચણાનો લોટ લીધેલો છે તે વાટકીના માપ પ્રમાણે મેં 1 વાટકી જેટલું દહીં લીધેલું છે. લોટ અને દહીંનું પ્રમાણ સરખું રાખવાનું છે. અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ અને 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. અને મિક્સરમાં શરૂઆતમાં કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો મેં બધા જ બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લીધેલું છે. તો હવે આપણે જે વાટકીથી ચણાનો લોટ અને દહીં લીધેલું છે તે વાટકીના માપ પ્રમાણે 2 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. જો અહીંયા તમે બેટરમાં દહીંની જગ્યાએ છાશ લેતા હોય તો તમારે 1 વાટકી ચણાના લોટ સાથે 3 વાટકી જેટલી છાશ લેવાની છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે. એકવાર જો આ માપથી ખાંડવીનું બેટર બનાવશો તો દરેક વખતે તે પરફેક્ટ જ બનશે. તો એ ખાંડવીના બેટરને હલાવાની ઝંઝટ વગર એકદમ ઝટપટ તૈયાર કરવા મેં અહીંયા નોનસ્ટિક પેન લીધેલું છે. તેની ઉપર ફક્ત 1 ડ્રોપ જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો અહીંયા આપણું પેન નોનસ્ટિક છે એટલે આપણે વધુ પડતું તેલ એડ કરીને તેને ગ્રીસ કરવાની જરૂર નથી. અને હવે તેની ઉપર ખાંડવીના બેટરને એડ કરી દઈએ. તો અહીંયા બેટરની ક્વોન્ટિટી તમારે ખાંડવી જે રીતના પતલી કે જાડી જોતી હોય તે રીતે તમે એડ કરી શકો છો. પણ ખાંડવી થોડી પતલી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે ખાંડવીને કૂક કરવા માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર તવો ગરમ કરવા માટે રાખેલો છે. તો તમે જે તવા ઉપર ખાંડવીના બેટરને એડ કરેલું હોય તેનાથી તમારે થોડી મોટી સાઇઝનો તવો ગરમ કરવાનો છે. તો તવો એકદમ ગરમ થઈ ગયો છે. હવે પાથરેલા બેટરવાળા તવાને પહેલા તવા ઉપર રાખી દઈએ અને ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 3 મિનિટ માટે ખાંડવીને કૂક કરી લઈએ. તો ખાંડવીને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, સાથે નીચેના તવાની ગરમી ઉપરના તવા ઉપર લાગવાથી આપણી ખાંડવી એકદમ પરફેક્ટલી કૂક થઈ જશે. તો 3 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું બેટર ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. જો આ સમય બેટર થોડું પણ ભીનું લાગતું હોય તો 1-2 મિનિટ માટે વધુ કૂક કરી લેજો. તો હવે પેનને ગેસ ઉપરથી ઉતારીને ઠંડુ કરવા માટે રાખી દઈએ. અને હવે આ જ સમયે મેં બીજા પેનમાં ખાંડવીના બેટરને પાથરી દીધેલું છે. તેને તવા ઉપર રાખીને ઢાંકણ બંધ કરીને ખાંડવીની ફટાફટ બીજી બેચ પણ તૈયાર કરી લઈએ. તો પંખા નીચે 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખાંડવી એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. આપણે તેને ગરમા ગરમ ડીમોલ્ડ નથી કરવાની. તો હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે ખાંડવીના રોલ માટે છરીની મદદથી કાપા કરી લઈએ. હવે એક બાજુથી બેટરને થોડું ઉખાડીને આ રીતનો રોલ વાળી લઈએ. તો પરફેક્ટ રોલ સાથે એકદમ પતલી આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે, જેને બનાવી એકદમ સહેલી. તો હવે સ્ટફ ખાંડવી બનાવવા માટે મેં બેટર સાથે તૈયાર કરેલી બીજી બેચને પણ એકદમ ઠંડી કરી દીધેલી છે. હવે તેની ઉપર થોડું તાજા કોપરાનું છીણ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે તેમાં કાપા કરી લઈએ અને છરીની મદદથી તેને એક બાજુથી થોડું ઉખાડીને રોલને વાળી લઈએ. તો આપણી એકદમ ઝટપટ સ્ટફ ખાંડવી તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા બેટર સાથે બધી જ ખાંડવીને તૈયાર કરી લીધેલી છે. તો હવે તેની ઉપર વઘાર કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ, હવે તેમાં 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી જેટલા સફેદ તલ, 2 લીલા મરચાંના ટુકડા
અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે કકડાવી લઈએ। આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। હવે તેને ખાંડવી ઉપર ચમચીની મદદથી એડ કરી દઈએ। તો વઘાર ખાંડવી ઉપર એડ થઈ ગયો છે। હવે તેને સજાવવા માટે ઉપરથી તાજા કોપરાનું છીણ એડ કરી દઈએ। જો ઘરમાં કોપરાનું છીણ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। સાથે થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ। તો આપણી એકદમ ટેસ્ટી ખાંડવી તૈયાર થઈ ગઈ છે। તો એકદમ નવી ટ્રીક સાથે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી ગુજરાતી ખાંડવી ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।